ઓખામાં 7 દાયકાથી ચાલતી કૃષ્ણ પાંજરા પોળનો પ્રારંભ ઓખાના મહાજન સ્વર્ગવાસી તુલસીદાસ રામજી દાવડા, સ્વર્ગવાસી લક્ષ્મીદાસ પંચમતિયા તથા સ્વર્ગવાસી રવજીભાઈ મશરુ પરિવારના સહયોગથી કરવામાં આવ્યો હતો. અહીં તેમના પુત્ર પરિવાર દ્વારા આ ગૌશાળામાં 250 જેટલી ગાયોની સંભાળ કરવામાં આવે છે. ગૌભક્ત યુવાનો અને મહિલાઓ દ્વારા શ્રાદ્ધના દિવસોમાં રાત્રિના સમયે 5 થી 6 ગોણીના ઘી, ગોળ, ભૂસો તથા વિટામિનની દવા સાથે લાડુ બનાવીને ગૌશાળાની ગાયો તથા ગામની ગાયોને જમાડવામાં આવે છે. આ યુવાનો દ્વારા મંદિરોના પટાંગણમાં પક્ષીઓને ચણ, કૂતરાઓને બિસ્કિટ, ગાયને નીણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ 12 માસ ચલાવવામાં આવે છે. આ ઓખા ખૂબ રળિયામણું શહેર છે. અમે એક પંક્તિ બનાવી છે, અમારું આ ઓખા રળિયામણું શહેર, જ્યાં લહેરી માતાની છે મહેર, ત્યાં દાતાઓ કરાવે લહેર. ખરેખર અમારું આ શહેર એવું રળિયામણું છે કે અહીં કોઈ નાત જાતના કોઈ ભેદભાવ નથી, કોઈ ધર્મ કર્મના ભેદભાવ નથી. અહીંયા દરેક વિધિ વિધાનથી દરેક ધર્મકાર્યો એક સમથી કરવામાં આવે છે. યુવાનો, બાળ વૃદ્ધો અને મહિલાઓ દરેક ધર્મકાર્યમાં જોડાય છે, એવો એક તાજેતરનો અમારો આ દાખલો છે. છેલ્લા 26 વર્ષથી ગામની અને આસપાસના ગામોની રખડતી ભટકતી કે અપંગ ગાયો, જેના માટે કોઈ પણ ધાર્મિક પ્રસંગે લાડુ બનાવીને એને ખવડાવવામાં આવે છે. અત્યારે શ્રાદ્ધ પક્ષમાં રોજની 5 થી 10 ગુણી ખોળ, ભૂસા, કપાસિયા, દવા મિક્સ કરીને લાડુ બનાવી આ યુવાનો દ્વારા બનાવે છે, જેમાં ધારાસભ્ય પરિવારથી કરી અને નાનામાં નાનો મજૂર વર્ગ સુધી તન, મન અને ધનથી ખૂબ સેવા આપી રહ્યો છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ યુવાન અહીં આવે છે, પોતાની સેવા આપે છે, કોઈ પણ જાતના હેતુ વગર, ફક્ત અને ફક્ત એક ધાર્મિક વૃત્તિ. ખરેખર અમારા ગામનું આ ગૌરવ છે. કોઈ પણ તહેવાર ખૂબ સારી રીતે ઉજવવામાં આવે, જેમાં આ ગાયોને લાડવા ખોવડાવવાનો અમારો જે અભિગમ છે એ છેલ્લા 26 વર્ષથી ચાલુ છે. એમાં દર વર્ષે નવા નવા યુવાનો, ખાસ કરીને મહિલાઓ જોડાય છે. મહિલાઓ પણ અથાગ પ્રયત્નો કરે છે, એ મહિલાઓ પણ દિવસના ભાગમાં લાડવા બનાવીને મોટો સ્ટોક બનાવે છે.